14 કિલોમીટર લાંબી અને 4 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ અમદાવાદ પૂર્વના લોકો માટે જાણે માથાનો દુખાવો બની ગઈ છે। ગંદકીનું સામ્રાજ્ય બની ગયેલી આ કેનાલની સફાઈ માટે અને ઢાંકવા માટે બજેટમાં જોગવાઈઓ તો કરવામાં આવે છે। કરોડો રૂપિયાની જ્યારે જોગવાઈ કરાય ત્યારે એવું લાગે છે કે હવે સફાઈ થઈ જશે, પૂર્વના લોકોને હવે રાહત મળશે, પરંતુ વર્ષોથી સમસ્યાનો કોઈ અંત આવતો જ નથી। વર્ષ 2022-23 ના બજેટમાં અમદાવાદ કોર્પોરેશને 900 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, પરંતુ આ રકમ ખરેખર વપરાશે અને કેનાલ સફાઈ થશે તે એક સવાલ છે, જેના કારણે અહીંના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। કેનાલના કારણે શું સમસ્યા થઈ રહી છે જરા એ પણ સાંભળો। આ ખારીકટ કેનાલની પાછળ સરકાર ગમે તેટલો ખર્ચ કરે છે, એ ખાલી કાગળ પરનો ખર્ચ હોય છે। આ કેનાલમાં તમે જોજો, બારે માસ મચ્છરનો ઉપદ્રવ હોય છે, એના કારણે આજુબાજુ રહેણાંકમાં રહેતા માણસોને મેલેરિયા, તાવ, આવા મચ્છરજન્ય રોગોથી એ લોકો પોતે ભોગ બનતા હોય છે। તો એક સૌથી મોટી સમસ્યા એવી છે કે કોઈ ગેસ્ટ બી આવવા રેડી નથી હોતું અમારા ઘરે, કારણ કે જ્યારે પાણી ચાલુ હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી હોતો, પણ જ્યારે પાણી આ લોકો બંધ કરે છે ને ખેતીને આપવા માટેનું, ત્યારે તો એટલી બધી દુર્ગંધ આવે છે ને કે આખા એરિયા સુધી એ દુર્ગંધનો બધાને પ્રોબ્લેમ થાય છે। અને બીજું કે મચ્છરને, અને અમે આ સિવાય એટલી બધી વાર રજૂઆત કરી છે પણ અમારા પ્રશ્નો તરફ કોઈ ધ્યાન આપતું નથી। અમદાવાદ શહેરના જે સળગતા પ્રશ્નો છે પૈકીનો આ પ્રશ્ન છે, કે અમદાવાદ ખારીકટ કેનાલનો પ્રશ્ન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો કરોડો રૂપિયા લોકોના ટેક્સના નાણાં ખર્ચ્યા છતાં પણ સમસ્યા યથાવત છે, એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો થયો નથી। માત્ર બજેટમાં 900 કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાખવામાં આવે છે, પરંતુ પરિણામ શૂન્ય। આ પ્રશ્ન કોઈ એક બે લોકોનો નથી, હજારો લાખો લોકો આનાથી પ્રભાવિત છે। જ્યારે આ ખારીકટ કેનાલ છે એનો જે 12 કિલોમીટરનો વિસ્તાર છે અને આજુબાજુમાં હજારો સોસાયટીના લોકો હેરાન થઈ રહ્યા છે, છતાં કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે, જાહેરાત કરવામાં આવે છે, ઉદ્ઘાટન કરવામાં આવે છે, દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। તો આપના માધ્યમથી અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક પદાધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમદાવાદ શહેરની જે ખારીકટ કેનાલ છે એના માટે તમારા માટે એક ચેલેન્જ છે કે તમે અમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવો। આ કેમિકલ ફેક્ટરી જેટલી છે એ બધા જ કેમિકલ ખારીકટ કેનાલની અંદર જે કેમિકલનો કચરો છોડવામાં આવે છે એ લોકોને બચાવવા માટે આ પ્રોજેક્ટ બંધ પડ્યો છે, અને આ વિસ્તારમાં એટલી બધી તકલીફો છે। અમે આપના ટીવીના માધ્યમથી પણ કહેવા માગીએ છીએ કે 11 છોકરા મરી ગયા છે આ જ ગલીની અંદર, ઘણા એવા છોકરા છે કે તમે બાજુમાં જુઓ છો રેલિંગ્સ પર ચડીને એના પેરેન્ટ્સને ખબર ના હોય અને રમતા રમતા પડી ગયા છે, પછી બીજા દિવસ ખબર પડે કે છોકરો તો કેનાલમાં પડી ગયો, ત્રીજા દિવસે ક્યાંકથી લાશ મળતી હોય છે। તો ઘણી ગંભીર પરિસ્થિતિ છે, અહીંયા કોઈને બોર બનાવવો હોય છે તો એ બોરના પાણીથી અમે ખીચડી બનાવીને તો રાત્રે પીળી થઈ જાય છે, કેમ કે એમાં કેમિકલ યુક્ત પાણી થઈ ગયું હોય છે, એટલે એક ખીચડીના કલર પણ બદલાઈ જતા હોય છે। અહીંયા લેડીઝોને ઘણી બધી સમસ્યા છે। તો વિપક્ષ ખારીકટ કેનાલમાં સફાઈના નામે થતી જોગવાઈને ભ્રષ્ટાચાર ગણાવી રહ્યું છે। કોર્પોરેશનમાં વિપક્ષના નેતા આક્ષેપ કરી રહ્યા છે કે વર્ષો પહેલા મંત્રી કેનાલમાં ફોટા પડાવવા માટે આવ્યા હતા, પરંતુ સફાઈના નામે હજુ કંઈ જ થયું નથી। पिछले 10 साल से भारतीय जनता पार्टी वादा करती है कि खारीकट कैनाल को ढककर उसका डेवलपमेंट करने में आएगा, जिस तरीके से घोड़ासर में जो गार्डन बनाने में आया है, लेकिन पिछले 10 साल से ये काम सिर्फ और सिर्फ पेपर पर ही रहा है। इस साल के बजट में भी 900 करोड़ का प्रावधान भारतीय जनता पार्टी ने और अहमदाबाद म्युनिसिपल कमिश्नर ने रखा है, लेकिन मैं मानता हूँ कि इस बार भी जो इनके वादे हैं वो हमेशा की तरह पेपर पर ही रहने वाले हैं। सुजलाम सुफलाम के नाम पर भारतीय जनता पार्टी के बड़े बड़े मंत्री इस कैनाल को साफ करने के लिए, फोटो सेशन करने के लिए कैनाल में उतर कर साफ कर रहे थे, लेकिन वो एक दिन का ही कार्य रहा। ખારીકટ કેનાલને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેની પાછળનું સૌથી મોટું કારણ કેનાલની આસપાસ રહેલી ઇન્ડસ્ટ્રીઝ છે, કારણ કે આ ઉદ્યોગો કેનાલમાં કેમિકલ છોડે છે અને કેમિકલને કારણે પીવાલાયક પાણી રહેતું નથી। એટલું જ નહીં, સતત દુર્ગંધ આવ્યા કરે છે। જ્યારે આ મામલે અમે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળ્યા તો તેમણે જૂના નેતાઓની માફક આશ્વાસન આપ્યું કે રિવરફ્રન્ટ બાદ ખારીકટ કેનાલ લોકો માટે મોટો પ્રોજેક્ટ સાબિત થશે, આગામી દિવસોમાં તેની સફાઈ થઈ જશે। અમદાવાદ મહાનગરની કમસે કમ 30%થી વધુ વસ્તી આ કેનાલની આજુબાજુમાં રહેતી છે, બધા જ માટે અને 14 કિલોમીટરથી વધુ
सारो नवो अमदावादी मध्यमांथी रोड बनी शकशे, सारामां सारी फेसिलिटी अवरजवरनी मळशे। रिवरफ्रंट पछी कोई मोटू काम हशे महानगर द्वारा तो एक आ खारीकट केनालनुं छे, ए आवनार दिवसोमां सौ देखी शकशे अने कामनी प्रगति टूंक ज समयमां थवानी छे। एनी टेन्डरिंग प्रोसिजर अने एनी डिझाइनिंग चाली रह्युं छे। सत्ता पक्ष अने विपक्षना अलग अलग दावा छे, परंतु आखरे स्थानिकोनो अवाज क्यारे तंत्रना कान सुधी पड़े छे ते जोवानुं रहेशे। हवे कागळ पर कार्यवाही नहीं चाले, जमीनी स्तर पर काम करवुं ज पड़शे। कैमरामैन दशरथ ठाकुरनी साथे दीपक सोलंकी, वीटीवी न्यूज अमदावाद।